સુરતના કતારગામ વિસ્તારમાં જેકેપી નગર અને ઉદયનગર વિસ્તારમાં એમ બે જુદા જુદા ગેસ બાટલા વિતરણના બાટલામાં ઓછું વજન આપી કૌભાંડ આચરતા ઝડપી પડાયું છે। આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તો વધુ મોટો પડદાફાશ થશે તેવું સ્થાનિકોનું જણાવવું છે। કતારગામ વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના આધારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સામાન્ય લોકોએ સાથે મળીને ગેસની બોટલ સપ્લાય કરનારાની તપાસ કરી છે, જેમાં ગેસના સિલિન્ડરના અલગ અલગ જગ્યાએ વજનમાં વધઘટ જોવા મળી છે, જેથી લોકોએ ગેસ કંપનીના કર્મચારીનો ઉઘાડો લીધો છે। સાથે જ લોકોએ આક્ષેપ કર્યા છે કે ઘણા સમયથી અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે, ગેસ ઓછો આપીને અમને અંધારામાં રાખવામાં આવે છે, પૂરા રૂપિયા લેવામાં આવે છે પરંતુ ગેસ ઓછો આપવામાં આવે છે। जी आज अमारी आम आदमी पार्टी द्वारा गैस की बोतल की चोरी पकड़वामां आवेली छे, जे 30 किलो नेट वजन होवुं जोईए एनी जग्याए 27 थी 28 किलो वजन आपे छे, एटले दरेक बाटलाओनी अंदर सरेराश 2 किलो वजन ओछुं आपे छे। तो आनी जाण अमने छेल्ला 15 दिवस पहेला थयेली हती। तो आम आदमी पार्टीना जुदा जुदा वोर्डना जुदा जुदा कार्यकर्ताओ आना सर्वे में लागेला हता अने आना सर्वेनी अंदर जे डिलीवर थयेली बोतलोनी अंदर वजन ओछुं मळता अमे लोकोए आजे लाइव पकड़वा माटे आवेला हता। અને આજે ઉદયનગર ખાતે સવારે વહેલી સવારે એક રેડ પાડી છે, જેની અંદર 50% કરતાં વધારે બોટલોની અંદર 27.5 કિલો વજન આવેલું છે। જ્યારે જેકેનગરની અંદર આવતા જેકેનગરના રહીશોના સાથ સહકારથી અહીંયા પણ રેડ પાડવામાં આવેલી છે। અહીંયા અગાઉ 2-3 દિવસ પહેલાં પણ જે ડિલિવરી આપવામાં આવેલી છે એના વજન પણ 27 કિલો છે, જેથી કરીને આ સૌથી મોટું કૌભાંડ હોય અને ઘરે ઘરે અસર કરતું હોય અને દરેક ઘરના લોકોની સાથે આ અન્યાય અને ભ્રષ્ટાચાર થયો હોય એવું આ લાગી રહ્યું છે। અને આ પર્દાફાશ જો થાય અને જો હકીકતમાં સરકાર ગુનેગારોને સજા આપવા માંગે તો ઘરે ઘરેથી જે ચોરી થાય છે, જે એવરેજ દર મહિને અથવા દરેક બોતલે 200 રૂપિયાની એ ચોરી આપણે અટકાવી શકીએ અને સામાન્ય અને ગરીબ વર્ગના લોકો છે જે આખો દિવસ મજૂરી કરી લોકડાઉન દરમિયાન ઘરે બેઠા હતા, કરજા પોતાના થઈ ગયેલા છે અને લોકડાઉન બાદ માંડ માંડ પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે, ત્યારે દરેક લોકોના ઘરમાંથી આવી રીતે ભ્રષ્ટાચાર કરી અને ચોરી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સરકારની મોટી નાકામી છે અને મિસ્ટેક છે। સરકારને વિચારવું જોઈએ, સમજવું જોઈએ। જ્યારે અમે અનાજ કૌભાંડ બહાર પાડેલું હતું ત્યારે અમારી ઉપર ઉલટા કેસ કરવામાં આવ્યા હતા, આ કૌભાંડ પણ અમે બહાર પાડેલું છે, કદાચ કાલે અમારી ઉપર પણ કેસ થઈ શકે, પણ કૌભાંડ બહાર પાડવાવાળા ઉપર કેસ થાય છે, બલાત્કારીઓ અને કૌભાંડીઓ ઉપર કેસ નથી થતા એનું અમને દુઃખ છે। આમ આદમી પાર્ટીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અમને ફરિયાદ મળી હતી, કતારગામ વિસ્તારમાં ગેસની ઓછી ભરાતી બોટલો આપવામાં આવે છે, જેના આધારે અમે સ્થાનિક લોકોને સાથે રાખીને તપાસ કરી હતી, જેમાં ગેસની અલગ અલગ બોટલમાં અલગ અલગ વજન સામે આવ્યા છે, જેની અમે કાયદેસરની ફરિયાદ કરાવીએ છીએ અને આ ભ્રષ્ટાચાર બંધ થાય તેવી માંગ કરી રહ્યા છે। 30 કિલોનો બાટલો હોય પેલી ડિલિવરી કરી દીધી આપણે, તો તમારા કાંટાથી વજન બતાવો એમાં 30 કેજી થશે સાહેબ, એમની પાસે સેટિંગ નો કાંટો હોય જરાક બતાવો, પેલી ડિલિવરી કરેલી બોટલ નું વજન બતાવો, તમારો કાંટો લઈ લો, કાંટો લઈ લો, વાયર વાળું પાયે પાછળ માયક છે, વાયર જોઈન્ટ છે સાહેબ, તમને કહે છે રિક્વેસ્ટ કરીએ છીએ, ગ્રાહક છે તમારા, એમનો બોટલનો વજન તમારા કાંટાથી બતાવો, તમારી પાસે કાંટો છે કે નહીં, કંપની આપે છે કે તમારે વજન કરીને બોટલ આપવાની, તો સાહેબ તમારા કાંટાથી વજન કરી બતાવો, આખો ટેમ્પો ઉતરે છે, તમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી, તમને રિક્વેસ્ટ કરે છે કસ્ટમર કે તમે વજન કરીને આપો, તમે આપશો સાહેબ કે નહીં આપો, કસ્ટમર કેમ કે ભાઈ બતાવો, તો એને કહો તો કાંટાથી વજન બતાવો, કસ્ટમર માગી શકે 30 કિલો વજન પૂરેપૂરું માગી શકે, તમે માગો એટલે વજન માગો, આની પાસે વજન કરશે। તમારું નામ? પ્રવીણભાઈ શામજીભાઈ પાંડવ। કઈ સોસાયટીમાં તમે રહો છો? જેકેપી નગર। હું આ બાટલા વાળા ગેસ એજન્સી વાળાએ જે તમને બાટલો આપ્યો છે એમાં શું પ્રોબ્લેમ થયો છે? એમાં બાટલા પર લખેલું છે 30 કિલો વજન છે, આમાં 27 કિલો વજન આવ્યું છે। બરાબર, આજે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે ચેક કર્યું એ પહેલા તમે ક્યારે જાતે ચેક કરેલું કે? કોઈ દિવસ નહીં। બરાબર, અને કઈ એજન્સીમાંથી તમારો બાટલો આવે છે? પિંક એજન્સી, પિંકી ગેસ એજન્સી। સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે અમે ચંદન ગેસ એજન્સી પર ભરોસો રાખીને દર વખતે બોટલ મંગાવતા હોઈએ, ક્યારેક વજન પણ કરતા નથી, પરંતુ સામાન્ય દિવસો કરતા બાટલો ઝડપથી ઓછો થઈ જતો હોય છે, આ વખતે તપાસ કરતા બોટલમાં 2.5 કિલો ઓછો વજન હોવાનું સામે આવ્યું છે।
કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ કુરાવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.